રાજપીપળા કરજણ નદીના કિનારે માચી સમાજ દ્વારા કબ્રસ્તાનમાં તળાવની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો। સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ તળાવની બનાવવાની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું હતું। રાજપીપળા મામલતદારને આ બાબતે જાણ કરવામાં આવતા તળાવ ખોદવાની કામગીરી બંધ કરાવાઈ ત્યારે આ તળાવ કરજણ નદીના પટમાં જ નદીના મુખ્ય પટમાંથી માંડ 50 મીટર દૂર ખોદવામાં આવતા તંત્રની કામગીરીમાં લાલિયાવાડી અને ભ્રષ્ટાચાર જોવા મળ્યા। નર્મદા જિલ્લા પંચાયત હસ્તકના સિંચાઈ વિભાગ દ્વારા કરજણ નદીના કિનારે આવેલા સ્મશાન ગૃહની બાજુમાં કે જ્યાં રાજપીપળાનો માછી સમાજ પોતાના બાપ દાદા જમાનાથી મૃતદેહની દફનવિધિ કરતો આવ્યો છે, તળાવ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી પોતાના બાપ દાદાઓની જે દફનવિધિ કરી છે એ જગ્યાએ તળાવ ખોદાઈ રહ્યા છે ત્યારે આ બાબતે સમાજના લોકો સ્થળે દોડી આવ્યા। આ મામલાની જાણ રાજપીપળા મામલતદારને કરાઈ। મામલતદાર કચેરીમાંથી સર્કલ તલાટી સહિતનો કાફલો તાત્કાલિક સ્મશાન ગૃહ ખાતે આવી પહોંચ્યો। તળાવનું ખોદકામ કરતા જેસીબી મશીનો કામગીરી બંધ કરાવી માછી સમાજની ફરિયાદને પગલે જમીન ઉપર તળાવ ખોદવાના વર્ક ઓર્ડર કોણે આપ્યા તેની પૂછપરછ આરંભવામાં આવી છે। કરજણ નદીના મુખ્ય પટને અડીને જ તળાવ ખોદવાની કામગીરી કરાતી હોવાનું જોઈને મામલતદાર કચેરીના અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા। અહીંયા સતનીવલી પાસે અમારું જે સ્મશાન છે લગભગ અમે બાપ દાદાને રાજા રજવાડાના વર્ષોથી અહીંયા દફનવિધિ કરતા આવ્યા છે। હાલમાં 2-3 દિવસથી અહીંયા કોઈ ગ્રાહિત વ્યક્તિ દ્વારા કામ ચાલી રહ્યું છે। અહીંયા જેસીબી છે, ટ્રેક્ટરો છે, એ ટ્રેક્ટરના તો અમુક નંબર પણ નથી અને એ લોકોને ખોદકામ કરી છે। અહીંયા સ્થળ પર તપાસ કરતાં અમને માલુમ થયું છે કે એમની પાસે કોઈ પણ જાતનો વર્ક ઓર્ડર પણ નથી કે કોઈ પણ જાતની પરવાનગી પણ નથી અને એ લોકો અહીંયા તળાવ બનાવી રહ્યા છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે એક બાજુ નદી છે અને એક બાજુ અમારું સ્મશાન છે। તળાવ બનાવવો અહીંયા કોઈ બી રીતે યોગ્ય નથી કારણ કે અહીંયા દર ચોમાસામાં ઉપર સુધી પાણી તો આવી જાય છે તો પછી અહીંયા તળાવ બનાવવાનો શું મતલબ? એટલે આ કામ તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે એવી અમારી માછી સમાજની બીજા અન્ય સમાજના બધા જ નાગરિકોની રજૂઆત છે। આપનું નામ? સંજયભાઈ ગોવિંદભાઈ માછી, રાજપીપળા નગરપાલિકા માછી। વિપુલ ડાંગી, GTV ન્યૂઝ, નર્મદા।